हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपने पीवाई बीएससी सेमेस्टर 5 में मैथमेटिक्स में न्यूमेरिकल एनालिसिस विषय अभ्यास करीशु। तो न्यूमेरिकल एनालिसिस में 2 यूनिट है, साइमल्टेनियस लीनियर अलजेब्रिक इक्वेशन एंड फाइनाइट डिफरेंस एंड इंटरपोलेशन। तो फर्स्ट यूनिट में साइमल्टेनियस लीनियर अलजेब्रिक इक्वेशन में 2 प्रकार की मेथड है, डायरेक्ट मेथड एंड इंटीग्रेटिव मेथड। और डायरेक्ट मेथड में 4 मेथड्स, गॉस एलिमिनेशन मेथड, गॉस टोटल मेथड, एलियो डीकम्पोजिशन मेथड एंड ग्राउट मेथड। इन इतने मेथड में 2 प्रकार के मेथड, गॉस जैकोबी मेथड एंड गॉस सीडल मेथड। डायरेक्ट मेथड में गॉस एलिमिनेशन मेथड में मॉडिफाइड मेथड से गॉस टोटल मेथड। એવી જ રીતે એલિયો ડીકમ્પોઝિશન મેથડને મોડિફાઈડ કરીને મેથડ છે ક્રાઉસ મેથડ। એટલેટિવ મેથડમાં લેવા ગોસ જેકોબી મેથડને મોડિફાઈડ કરીને મેથડ છે ગોસ સીડલ। હવે આપણે ગોસ એલિમિનેશન મેથડ વિશે અભ્યાસ કરીશું। તો ગોસ એલિમિનેશન મેથડ સૌપ્રથમ આપણે કન્સિડર કરીશું, કન્સિડર લિનિયર ઇક્વેશન। આપણે 3 ઇક્વેશન લઈશું, a1x प्लस डी वन वाय प्लस सी वन जेड इक्वल टू डी वन, ए टू एक्स प्लस ई टू वाय प्लस सी टू जेड इक्वल टू डी टू, एवी ज रीते ए थ्री एक्स प्लस डी थ्री वाय प्लस सी थ्री जेड इक्वल टू डी टू। वह एक्स वाय एंड जेड आर अननोन, मतलब एक्स वाय एंड जेड ने अपने वैल्यू फाइंड करवाना है। इन दिस मेथड the unknowns are eliminated transforming the given system into upper triangular coefficient by means of elementary row operation। કે આ મેથડમાં આપણે અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ બનાવવાનું છે। કેવી રીતે બનાવશું? તો કે એલિમેન્ટરી રો ઓપરેશન દ્વારા આપણે આ મેટ્રિક્સને અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સમાં કન્વર્ટ કરીશું। સો the given system in the matrix form is ax equal to b, where a equal to a1 d1 c1, a2 b2 c2, a3 b3 c2। This is a coefficient matrix and ax equal to x y and z, this is a unknown, and b is equal to d1 d2 and d3। So here is consider the augmented matrix is a augmented pair, this is called the augmented matrix, is equal to a1 b1 c1, a2 b2 c2 and a3 b3 c3 and d1 d2 a3। The equation number 1 can be reduced into the upper triangular matrix by elementary row operation। ये equation number 1 में आपने upper triangular matrix में convert करें। ये रीते ओके elementary row operation द्वारा upper triangular matrix એટલે શું? ओके આ ત્રણ વેલ્યુ છે તમારી a2 a3 અને b3, આ ત્રણ વેલ્યુને આપણે 0 વેલ્યુ બનાવીશું elementary row operation દ્વારા। મતલબ કે રો ઓપરેશન કરીને આપણે ત્રણ વેલ્યુ એ ટુ એ થ્રી અને બી થ્રી આપણે શૂન્ય બનાવીશું। તેના માટે એટલે સર્વપ્રથમ આપણે કયું ઓપરેશન કરશું? તો કે પહેલી રોને માઇનસ એ ટુના છેદમાં એ વન વડે મલ્ટીપ્લાય કરી અને બીજી રોમાં ઉમેરતા, બીજી રોમાં ઉમેરશો એટલે શું થશે? તો કે પહેલી રોમાં કોઈ જ ફેરફાર થશે નહીં, એ વન ડી વન સી વન અને ડી વન। જ્યારે બીજી રૂમમાં ફેરફાર થશે આ વેલ્યુ તમારી શું થઈ જશે? શૂન્ય થઈ જશે। જ્યારે આ બી ટુ બેસની જે વેલ્યુ છે એ કેવી રીતે બદલી શકે? આ બી ટુની વેલ્યુ છે એ આ રો ઓપરેશન કરશે ત્યારે વેલ્યુ બદલાઈ જશે, એટલા માટે આપણે આ વેલ્યુનું નામ આપી દીધું બી ટુ ડેશ। એવી જ રીતે આ વેલ્યુ પણ બદલાશે, આ વેલ્યુનું નામ આપી દીધું આપણે સી ટુ ડેશ। એવી જ રીતે આ વેલ્યુનું પણ આપણે નામ આપી દીધું બી ટુ ડેશ। આવી જ રીતે હવે ત્રીજી રોમાં, ઓકે પહેલી રોને માઇનસ એ થ્રીના છેદમાં એ વન વડે મલ્ટીપ્લાય કરી અને થર્ડ રોમાં એડ કરતા,
હતો મારે કરશો એટલે આવેલી તમારી થઈ જશે શૂન્ય અને આવેલી તમારી ઉપર લઈ જશે ડી થ્રી ડેસ સી થ્રી ડેસ ડી થ્રી ડેસ કે જે આપણે નવા નવા હિયર એ વન એ વન ઇઝ કોલ્ડ ધ ફર્સ્ટ પાઇવોટ. આ પાઇવોટ એટલે શું? તો કે કોઈ પણ મેટ્રિક્સમાં કોઈ પણ કોલમમાં હાઈએસ્ટ વેલ્યુ હોય તેને પાઇવોટ કહે છે. તો આમાં ફર્સ્ટ પાઇવોટ આ બની વેલ્યુ તો ઝીરો હશે, એ વન બરાબર ત્યારે ઝીરો થશે નહીં. જો ઝીરો થતા હોય તો આપણે શું કરીશું કે રીઝોની બદલા બદલી કરીશું. તો એટલા માટે એ વન ઇઝ કોલ ધ ફર્સ્ટ પાઇવોટ. એન્ડ બી ટુ ડેસ સી ટુ ડેસ બી થ્રી ડેસ સી થ્રી ડેસ બી ટુ ડેસ બી થ્રી ડેસ આર કોલ ટ્રાન્સફોર્મ્ડ એલિમેન્ટ. કે આ જે બધા એલિમેન્ટ છે એ ટ્રાન્સફોર્મ મતલબ બદલાયેલા એલિમેન્ટ છે. હવે આપણે શું કરીશું કે આ બી થ્રીની જે વેલ્યુ હતી આ વેલ્યુને આપણે શું બનાવીશું? શૂન્ય બનાવીશું. તો એટલા માટે આપણે કયું ઓપરેશન કરશું? રો ઓપરેશન. તો એટલા માટે શું કરશું? તો કે આપણે જે ઓપરેશન કરશું એ હવે આપણે આ બીજી રોમાંથી ઓપરેશન કરીશું. કેમ? તો કે જો ફર્સ્ટ રોમાંથી ઓપરેશન કરીશું તો અહીંયા આની વેલ્યુ જે છે આ વેલ્યુ બદલાઈ જશે. તો પાછી આ વેલ્યુને તમારે શું બનાવવી પડશે? શૂન્ય બનાવવી પડશે. એટલા માટે બીજી રોમને માઇનસ બી થ્રી ડેસ અપોન બી ટુ ડેસ વડે મલ્ટીપ્લાય કરી અને ત્રીજી રૂમમાં એડ કરશે. એટલા માટે આ વેલ્યુ પણ ઝીરો હતી એટલે તો ઝીરોને ઝીરો રહેશે. આ વેલ્યુ શું થઈ જશે? તમારી ઝીરો થઈ જશે. અને અહીંયા પાછી વેલ્યુ બદલાશે. આ જે વેલ્યુ બદલાશે એનું નામ આપણે આપી દીધું સી થ્રી ડબલ ડેસ. અને અહીંયા પણ વેલ્યુ બદલાશે, આ વેલ્યુનું નામ આપી દીધું આપણે બી થ્રી ડબલ ડેસ. તો હવે ઇક્વેશન નંબર ટુ તમને જે મળે છે આનો ફોર્મ, આ મેટ્રિક્સનો ફોર્મ અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ પ્રકારનો મેટ્રિક્સ બની ગયો. હવે આ મેટ્રિક્સને આપણે શું કરશું? ના, ઇક્વેશન નંબર ટુ હોય તો ગિવન સિસ્ટમ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ. આપણે આ જે ઇક્વેશન મેટ્રિક્સ મળે છે તેમને આપણે ઇક્વેશનમાં કન્વર્ટ કરીશું. તો શું થશે? એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઝેડ ઇક્વલ ટુ ડી વન. એન્ડ હવે ઝીરો એક્સ મતલબ ઝીરો મલ્ટીપ્લાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એન આફ્ટર બી ટુ ડેસ વાય પ્લસ સી ટુ ડેસ ઝેડ ઇક્વલ ટુ ડી ટુ ડેસ. એન ઝીરો એક્સ પ્લસ ઝીરો વાય પ્લસ સી થ્રી ડબલ ડેસ ઝેડ વિચ ઇઝ ઇક્વલ ટુ બી થ્રી ડબલ ડેસ. હવે આ ત્રણ વેલ્યુ આપણે ત્રણ ઇક્વેશન મળ્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે પેલી વેલ્યુ આપણે કેને મેળવી શકાશે? ઝેડની વેલ્યુ મળશે. ઝેડની વેલ્યુ પછી ઉપરના ઇક્વેશનમાં પુટ કરીશું એટલે તમને કેને વેલ્યુ મળશે? વાયમાં અને પછી એક્સમાં. તો આ નીચેથી ઉપર તરફ વેલ્યુ મળે છે એટલા માટે ફોર્મ યુઝિંગ એક્સ સબસ્ટિટ્યુશન ધેન આફ્ટર ઝેડ ઇક્વલ ટુ તમને શું મળશે? ડી થ્રી ડબલ ડેસ અપોન સી થ્રી ડબલ ડેસ. ઝેડની વેલ્યુ આગળના ઇક્વેશનમાં પુટ કરીશું એટલે ડી ટુ ડેસ માઇનસ સી ટુ ડેસ ઝેડ અપોન બી ટુ ડેસ. ડી ટુ ડેસ માઇનસ સી ટુ ડેસ ઝેડની વેલ્યુ અહીંયા આપણે શું કરશું? પુટ કરીશું. આ ઝેડની વેલ્યુ આપણે શું કરી દીધી? પુટ કરી દીધી. ઝેડની વેલ્યુ પુટ કર્યા બાદ સી થ્રી ડબલ ડેસ આપણે એલસીએમ લઈશું. એલસીએમ લઈશું આપણે ડી ટુ ડેસ અહીંયા શું થઈ જશે? સી થ્રી ડબલ ડેસ માઇનસ સી ટુ ડેસને મલ્ટીપ્લાય કરીશું ડી થ્રી ડબલ ડેસ વડે. અને પછી શું કરશું? છેદમાં આવી જશે બી ટુ ડેસ ડોટ સી થ્રી ડબલ ડેસ. આવી જ રીતે આપણે કેવી વેલ્યુ ફાઇન કરી શકાય? એક્સની વેલ્યુ પણ ફાઇન કરી શકાય. એક્સની વેલ્યુ ફાઇન કરવા માટે ડી વન ડેસ માઇનસ બી વન વાય માઇનસ સી વન ઝેડ. એમાં વાયની વેલ્યુ આપણે અહીંયા પુટ કરીશું એન્ડ અહીંયા આપણે છેદની વેલ્યુ પુટ કરીશું. આવી રીતે ગોસ એલિમિનેશન મેથડ દ્વારા આ અનનાઉન વેરિયેબલને ફાઇન્ડ કરી શકે એક્સ વાય અને ઝેડ. હવે આને વધારે વિશેષમાં સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એક્ઝામ્પલ છે ટેન એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ ટ્વેલ્વ એન્ડ ટુ એક્સ પ્લસ ટેન વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ થર્ટીન એન્ડ ટુ એક્સ પ્લસ ટુ વાય પ્લસ ટેન ઝેડ ઇક્વલ ટુ ફોર્ટીન. સોલ્વ બાય ગોસ એલિમિનેશન મેથડ. હિયર આપણે અહીંયા ત્રણ ઇક્વેશન આપેલા છે જ્યાં એક્સ વાય અને ઝેડ આપણે અનનાઉન વેરિયેબલ છે. તો આપણે એક્સ વાય અને ઝેડની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલા માટે સૌપ્રથમ આપણે શું કરીશું? હિયર ગિવન સિસ્ટમ
કે જે આપણે લિનિયર ઇક્વેશન આપેલા છે એમને મેટ્રિક્સ ફોર્મમાં આપણે કન્વર્ટ કરીશું. મેટ્રિક્સ ફોર્મ આપણું શું થશે? એક્સ ઇક્વલ ટુ બી વહે એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તે અનનોન વેરિયેબલના કોએફિશિયન્ટ મેટ્રિક્સ. તો શું થશે? 10 1 1 2 10 1 2 2 એન્ડ 10 એન્ડ એક્સ ઇક્વલ ટુ અનનોન વેરિયેબલ એક્સ વાય એન્ડ ઝેડ એન્ડ B is equal to 12, 14, 13 and 14. Here, augmented matrix is A augmented B. This is equal to 10, 1, 1, 2, 10, 1, 2, 2, 10, 12, 13 and 14. Here, our example is single binomate, zero, and third one. આપણે ઇન્ટરચેન્જ કરીશું. એનો કમાન્ડ છે R1 ડબલ R3. સો ધેર ઇઝ આ થર્ડ રો અહીંયા મળી જશે એમ ફર્સ્ટ રો અહીંયા મળી જશે. હવે આપણે આ બે વેલ્યુ 2 અને 10 આ બે વેલ્યુને આપણે શું બનાવીશું? 0 બનાવીશું. એમના માટે આપણે એલિમેન્ટ રો ઓપરેશન દ્વારા આ બે વેલ્યુને 0 બનાવીશું. તો આ બે ઓપરેશન કયા કરશો? તો કે પહેલી રોને -1 હોય અને બીજી રોમાં ફિટ કરીશું. એટલા માટે આ વેલ્યુ શું થઈ જશે? તમારી 0. 2 × -1 + 2 = 0. પછી હવે આ 2 વડે મલ્ટીપ્લાય કરશો પહેલી રોને અને બીજી રોમાં એડ કરીશું. નાનું વેલ્યુ મળશે પછી એને આપણે ટ્રાન્સફોર્મ એલિમેન્ટ કરીશું. એવી જ રીતે પહેલી રૂમ -5 વડે બીજી રૂમ આવેલી તમારી શું થઈ જશે? 0 થઈ જશે. અને આ બધી વેલ્યુ તમારી શું થઈ જશે? બદલાઈ જશે. સિમ્પ્લિફિકેશન કરશો એટલે આ વેલ્યુ તમને મળશે. એવી જ રીતે હવે આપણે આ -9 આપણે 0 બનાવવાનું છે. એટલા માટે આપણે શું કરશું? હવેનું જે ઓપરેશન છે એ આપણે બીજી રોમાંથી કરીશું. તો જો પહેલી રોમાંથી આ ઓપરેશન કરીશું તો આ વેલ્યુ છે એ આ વેલ્યુ શું થઈ જશે? બદલાઈ જશે. એટલા માટે આપણે બીજી રોમાંથી ઓપરેશન કરીશું. તો બીજી રોની 9 ના છેદમાં 8 સેકન્ડ રોને 9/8 વડે મલ્ટીપ્લાય કરી અને થર્ડ રોમાં એડ કરી. થર્ડ રોમાં એડ કરશો એટલા માટે આ વેલ્યુ તમારી શું થઈ જશે? 0. એમ આ વેલ્યુ સિમ્પ્લિફિકેશન કરશો એટલા માટે આ વેલ્યુ તમને મળી જશે 0. -4 × 7 = -4 × 7 = 10. નાઉ ધીસ મેટ્રિક્સ રિડ્યુસ્ડ ટુ અ લિનિયર ઇક્વેશન. સો ધેર ઇઝ અ 2x + 2y + 10z = 14 એન્ડ 8y - 9z = -1 એન્ડ -473/8z = -473/8 ફ્રોમ બેક સબસ્ટિટ્યુશન. તો આપણે આ ઇક્વેશન પરથી જોઈ શકાય છે કે આપણે સર્વપ્રથમ કેની વેલ્યુ મળશે? ઝેડની વેલ્યુ મળશે. પછી આ ઝેડની વેલ્યુ તમને જે મળશે એ આગળના ઇક્વેશનમાં પ્રૂફ કરીશું. એટલા માટે આપણને મળશે વાયની વેલ્યુ મળશે. એવી જ રીતે વાય અને ઝેડની વેલ્યુ આપણે આગળના ઇક્વેશનમાં પુટ કરીશું એટલે મળશે આપણે એક્સની વેલ્યુ મળશે. તો સર્વપ્રથમ આપણે કેની વેલ્યુ ફાઇન્ડ કરીશું? ઝેડની, કે જેને કહેવાય નીચેથી વેલ્યુ મળે છે એટલા માટે એનું ફોર્મ 2 સબસ્ટિટ્યુશન. સો ધેર ઇઝ -473/8 = -473/8. સો ધેર ઇઝ z = 1. z = 1 આગળના ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીશું એટલે તમને y = 1 કેટલા મળશે? 1 મળશે. એવી જ રીતે 2x + 2y + 10z = 14 માટે એક્સની વેલ્યુ તમને કેટલું મળશે? 1 મળશે. આવી રીતે મિત્રો આપણે એક્સ વાય અને ઝેડ નામ વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. હવે આપણે આગળના લેક્ચરમાં આપણે કોસ 14 મેથડ વિશે અભ્યાસ કરીશું કે જે ગોસ એલિમિનેશન મેથડની મોડિફાઈડ મેથડ છે.